પ્રોજેક્ટ ડાયરેક્ટર ઓફ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ ભાવનગરના ડાયરેક્ટર દ્વારા લેવામાં આવી બોટાદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રની વિશેષ મુલાકાત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા ગુજકોસ્ટ ગાંધીનગરના સહયોગથી બોટાદ જિલ્લામાં વિજ્ઞાન પ્રસાર પ્રચાર લોક જાગૃતિ કાર્યક્રમો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે તથા સેન્ટર પર વિવિધ વિજ્ઞાન ગાણિતિક ભૂમિતિ વગેરેની લક્ષી મોડલો પણ રાખવામાં આવે છે જે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈને લાભ મેળવે છે જે અંતર્ગત તારીખ પચીસ અગિયાર બે હજાર વીસના રોજ સાયન્સ મ્યુઝિયમ ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશ ગોસ્વામી સાહેબ દ્વારા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સાહેબ દ્વારા હાલ ચાલી રહેલા કોરોનાની મહામારી વચ્ચે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તથા સેન્ટર પર મોડલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ મુલાકાતથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા આગામી દિવસોમાં વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં જે કાર્યક્રમો કરવાના છે તેનું જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જે બદલ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદના ડાયરેક્ટર શ્રી માધવ સ્વરૂપદાસ દાસ જીસ્વામી કેમ્પસ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટિયા કોઓર્ડિનેટર શ્રી નિકુજભાઈ પંડિત તથા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદની સમગ્ર ટીમ દ્વારા ડોક્ટર ગિરીશ ગોસ્વામી સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ અંગે ડોક્ટર ગોસ્વામી સાહેબ દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવેલ હતી કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા ડેઇલી ન્યૂઝ બોટાદ નમસ્કાર દર્શક મિત્રો ડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે ખાસ આપણે માટે લઈને આવીએ છીએ બોટાદના ગઢડા રોડ પર આવેલા ગુરુકુળ ખાતે કે જ્યાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટ ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત સંચાલિત છે સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિના વિજ્ઞાન કેન્દ્રની ખાસ મુલાકાતે અહીંયા ગુરુકુળની અંદર સાયન્સ અને ટેકનોલોજીને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજે ખાસ ગાંધીનગર થી આ બાબતે ડોક્ટર ગોસ્વામી વિશેષ મુલાકાત લઈને આની જે કાર્યવાહી અને કાર્યપદ્ધતિ છે એ વિશે લોકોને માહિતી મળી રહે તેના પ્રયાસના ભાગ રૂપે અહીંયા આપણને જાણકારી આપે છે ડોક્ટર ગોસ્વામી સર नमस्कार આજ مجھے یہاں કે બહુ اچھا لگا ઓર જો અમારું જો સેન્ટર છે લોકવિજ્ઞાન કેન્દ્ર યે કાફી अच्छे से કામ કર رہا ہے مجھے કાફી અહીંયા કે બારેમે જાણને કો મિલા और ये जो सेंटर है हमारा ये गुजरात काउंसिल ऑफ साइंस एंड टेक्नोलॉजी गुज कॉस्ट जो डी के अंडर में काम करता है उसके सानिध्य में काम करता है और जो जो इसका मेन आइडिया जो ये है कि जितना भी लोकल लेवल पे जो भी नीड्स हैं इन टर्म्स ऑफ साइंस एंड टेक्नोलॉजी उसको फुलफ़िल करने के लिए काम करें मैं यहाँ बात बो बोल देना चाहता हूँ कि गुज एक ऐसी संस्था है जो कि डी के अंडर में काम करती है गवर्नमेंट ऑफ गुजरात की जो कि साइंस पॉपुलेशन और लोगों तक विज्ञान की माहिती को अच्छे तरीके से साधारण भाषा में पहुँचाने के लिए काफ़ी प्रयासरत है और हमारे पास इसके अलावा कुछ ऐसी स्कीम्स हैं जिनमें जो कोई भी अगर अप्लाई करना चाहे तो कर सकते हैं जैसे हमारे पास रोबोटिक्स के लिए हम लोग प्रोग्राम करते हैं आईओटी में प्रोग्राम्स करते हैं और इसके अलावा हमारे पास पूरे डेडिकेटेड गवर्नमेंट ने एक पॉलिसी बनाई है इसका नाम है एस पॉलिसी साइंस टेक्नोलॉजी इनोवेशन पॉलिसी जिसके अंतर्गत इनोवेशन और साइंस टेक्नोलॉजी में रिसर्च को प्रमोट करने के लिए एकेडमिक इंस्टीट्यूट्स के अलावा एक साधारण जो लोग हैं अगर उनके पास कोई भी ऐसा आइडिया है या कोई भी ऐसा प्लान है जिससे लोकल अथॉरिटी की जो प्रॉब्लम्स हैं वो साइंटिफिक तरीके सॉल्व हो सकती हैं तो वो भी अप्लाई कर सकते हैं जिसके अंदर पचास लाख रुपये तक का उनको हेल्प दिया जा सकता है बेस्ड ऑन दी रिक्वायरमेंट ऑफ दी प्रोजेक्ट तो मैं उम्मीद करता हूं कि जो बोटाद और उसके आसपास का जो एरिया है हमारे हमारे केंद्र की सहायता से और हमारे विज्ञान टेक्नोलॉजी डिपार्टमेंट की सहायता से विज्ञान की जितनी भी प्रवृत्ति है उनसे में उत्तर उत्तर भाग लेंगे और आने वाले समय में जो यहाँ की जो लोकल प्रॉब्लम्स हैं उनको साइंटिफिक तरीके से सॉल्व करेंगे और विज्ञान के क्षेत्र में आगे बढ़ेंगे और मुझे उम्मीद है कि अगर सब लोग मिलकर काम करेंगे तो डेफिनेटली हम बोटाद और उसके आसपास की एरिया को साइंस के क्षेत्र में आगे ला सकते हैं હા દર્શક મિત્રો આપે નિહાળ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ખરેખર ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે આ અંગે વિસ્તૃત માહિતી આપણને ગાંધીનગરથી પધારેલા ડોક્ટર ગોસ્વામી દ્વારા અહીં ગુરુકુળ ખાતે આપવામાં આવી ત્યારે આશા રાખીએ કે સમાજની અંદર જ્યારે પણ કોઈપણ પ્રકારના કોઈ પ્રોબ્લેમ ઊભા થાય તો આ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેને સોલ્વ કરવા માટેના પ્રયાસના ભાગરૂપે આપણે પણ અહીંયા ગુરુકુળની મુલાકાત લઈએ તેવી આશા સાથે કેમેરામેન પરેશ સાથે કિશન મહેતા ડેલી ન્યૂઝ બોટાદ